ડાયાબિટીસ દિવસ. તો ડાયાબિટીસ ના રોગો ભારતમાં 3.5 કરોડ દર્દીઓ છે. રોજના 1800 દર્દીઓને એનું નિદાન કરવામાં આવે છે. સાથે સાથે અહીંયા જે ગ્લુકોમીટર જે દર્દીની તપાસ માટે ખાસ વપરાય છે અને ઇન્સ્યુલિન જે એને આપવામાં આવે છે તો એની પણ અહીંયા શોધ આપેલી છે. કયા કયા પ્રસિદ્ધ લોકોને ડાયાબિટીસ હતી એની માહિતી અહીંયા આપવામાં આવેલી છે. ડાયાબિટીસ ડેની ઉજવણી તો એ પણ અહીંયા આપવામાં આવેલી છે. આપ જોઈ શકો છો 14 નવેમ્બરે દર વર્ષે ડાયાબિટીસ ડે ઉજવાય છે. અહીંયા કોલેરાનો રોગ તો સૌથી વધારે ભારત અને પાકિસ્તાનમાં કોલેરાનો રોગ થઈ શકે છે. અહીંયા આપ જોઈ શકો છો જીવાણુ બરાબર. તો કોલેરાના દર્દીઓ ભારત અને પાકિસ્તાનની અંદર વધારે સૌથી વધારે એના કેસો બની રહ્યા છે. અહીંયા આપણા જે શરીરમાં કોલેસ્ટ્રોલ જ્યારે વધી જાય તો એ કોલેસ્ટ્રોલથી બચવા માટે કયું તેલ ખાવું એનું આખું સચિત્ર માહિતી અહીંયા આપવામાં આવ્યું છે. સૌથી સારામાં સારું સરસવ અને રાયનું તેલ એ આપણે ખાવામાં ઉપયોગ કરવું જોઈએ. અહીંયા છે કે ઘણા બધા બહેનો ઊંચી હિલવાળા સેન્ડલ પહેરતા તો એના કારણે એમને કમરના દુખાવાની તકલીફ થતી હોય છે. પછી આપણા નખ જે આરોગ્યની અંદર તો નખની અંદર જો મેળ ભરે રહે તો જમવામાં એ આપણા પેટમાં સાથે મેળ સાથે જાય તો ઘણા બધા રોગો થઈ શકે છે. અહીંયા જે ગોકળગાય નામની જેની અંદર ગોકળગાયમાંથી રસાયણ બને છે તો એ ચામડી આપણે દૂર કરે છે એના પર કરચલિયું એની વિશેની માહિતી આપેલી છે. આપણને ગાંઠ જેવો લાગતો રોગ કે ભાઈ ગાંઠ છે પણ કોઈ પણ જાતની ગાંઠ વિનાની સારણ ગાંઠ તો એ વિશેનો માહિતી છે અહીંયા. પછી પાચન તંત્રનો રોગ એક સંગ્રહિણી એના વિશેની માહિતી છે. અહીંયા આપ જુઓ શિયાળામાં પાનના રોગોની આપણને વધારે બીમારી થાય છે. અહીંયા પચ્ચા 3 પ્રકારના છે એમાં કયા રોગમાં શું ખાવું શું ન ખાવું તેની માહિતી અહીંયા આપવામાં આવી છે. કારણ કે એસિડિટી આંખના રોગ ડાયાબિટીસ હૃદય રોગ ગેસ ટ્રબલ તો એ વિશેની માહિતીનો ચાર્ટ છે. અહીંયા માણસના શ્વાસ સુશ્વાસની જે તકલીફો થઈ રહી છે શ્વસનના જે રોગો થાય છે તો જો પ્રદૂષિત હવા લેવામાં આવે આપણે તો કિડની લોહી અને શ્વસનના રોગો આપણને થઈ શકે છે. અને એની અંદર જે વિમાનો આકાશમાં ઉપર ચાલે તો ઉપરનું જે પડ છે એ હવાનું ખરાબ કરવામાં જે વિમાનો છે એમનો પણ મુખ્ય સી ફાળો છે. સાથે સાથે આપણે ઘરે બેક્ટેરિયા વિરોધી સાબુ વાપરીએ છીએ લોશન નાહવા માટે કે જેથી કરી બેક્ટેરિયા મરી જાય પણ એની અંદર ઘણા બધા જીવાણુનાશક એવા રસાયણો વાપરવાથી આપણને હાનિ થાય છે. અહીંયા મચ્છરની જે ચિકનગુનિયા મેલેરિયા એવા રોગો માટે તો મચ્છરોની 3500 જાતિઓ છે. તેમાંથી ફક્ત 6 જાતિ જ આપણને એ કરડે છે અને એમાં જે નર મચ્છર છે એ કરડતા નથી. નર મચ્છરો કરડતા નથી. બીજું આ લખાઈ ગયું 6 જાતો છે મચ્છરની. સાથે અહીંયા કબજિયાતનો રોગ કબજિયાત યોગ દ્વારા પણ તમે મટાવી શકો છો. કબજિયાત ઘણી બધી પ્રકારની હોય છે. પછી લોકો ઓપરેશન શું છે તો ઓપરેશન એ સમજાવવામાં આવે છે કે ઓપરેશન કરવા માટે જે સર્જન હોય છે એ પોતે એને સર્જન કહેવાય છે એ પોતે એના વિશે ઊંડું જ્ઞાન એ ધરાવતા હોય છે. અત્યારે ડગલે પગલે મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે તો મોબાઈલના કારણે આપણને ઘણી બધી તકલીફો થાય છે. વટ પાડવા કે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે મોબાઈલ ફોન નથી. પછી એના કારણે આપણે નપુંસકતા માથાનો દુખાવો બીપી એલર્જી ગળાને ખભાનો દુખાવો ઊંઘમાં ગરબડ ચીડિયો સ્વભાવ માઇગ્રેન એકાગ્રતા ગુમાવવી આવા વિવિધ પ્રકારના રોગો થાય છે. તો નાના બાળકોને પણ મોબાઈલમાં ખાસ એની જે ખોપડી છે એનું હાડકું કુમળું હોય છે તો એનાથી ઘણા બધા એને દૂર રાખવા જોઈએ. ટીબી જેને આપણે બીજા રોગથી 6 નામે પણ ઓળખીએ છીએ તો આજે વિશ્વભરમાં દર વર્ષે 24 માર્ચ વિશ્વ ક્ષય દિન તરીકે મનાવવામાં આવે છે. અત્યારે પાટણ જિલ્લામાં 2011 એપ્રિલ મહિનાના આંકડા મુજબ 1521 દર્દીઓ પાટણ જિલ્લામાં છે. સાથે સાથે ટીબીનો પહેલા શિકાર રાજવી બનતા જે રાજાઓ હતા તે પછી વૈદ્યો યુરોપો એના ડોક્ટરો ગોરાઓ હતા જે એ લોકો એમની જ
જડીબુટ્ટીઓ સોનાની ભસ્મ નાખી અને એનો ઉપયોગ વૈદ્ય તરીકે કરતા. હવે અહીંયા માણસ માણસ કહેવાય એવું હૃદય, તો હૃદયને સાચવવા માટે, જાણમાં રાખવા માટે તીખું તળેલું ઘી વાળું આવું ઓછું ખાવું, નહીં તો માણસ હૃદય રોગનો એ શિકાર બને છે. નાના બાળકો કાગળિયા ચોકલેટની બીજી વેફર ખાઈને પછી આડાવાળી ફેંકી દે છે, તો એના કારણે ગટર ને બધું ઉભરાવાની શક્યતા રહે છે પાણીને. તો કચરો આવો બધો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ. અહીંયા 1963માં સફાઈ વિદ્યાલયની સ્થાપના કરનાર સ્વ ઈશ્વરભાઈ પટેલ કે જેમણે અમદાવાદના જે છે ગુજરાતના 5 લાખ ગામડામાં 20,000 શાળાઓમાં એમને જાજરૂનું સર્જન કરાવ્યું છે અને એની અંદર એમને ઘણા બધા એવોર્ડ મળેલા છે. ઈશ્વરભાઈ પોતાના બેસણામાં જે લોકો આવતા એમને એક નાનો ચચુકડું ઝાડું એ આપતા હતા. એમના ઘણા બધા સૂત્રો છે, કરો નમસ્તે પણ કચરો ના ફેંકો રસ્તે, અને સફાઈમાં ઉદાય છે આ લેજો ઘાસ અને ઈંધણ, કે બેસણામાં આવનાર પ્રત્યેક લોકોના હાથમાં પ્રત્યેક તરીકે પોતે ઝાડુ આપતા હતા.